गुड मॉर्निंग बाळकों, ગુડ વિદ્યાલય ધોરણ 3 અને વિષય ગણિત. તો બાળક મિત્રો, આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છે, જેનું નામ શું છે? લાંબુ અને ટૂંકું. તો આ ગયા વિડિયોની અંદર આપણે પ્રાણી સંગ્રહાલયના નકશા પરથી દાખલા શીખ્યા હતા. આજે આપણે અહીંયા તમને કેટલા આગળ દાખલા નંબર 9 છે પ્રેક્ટિસ વર્કનો, એમાં કેટલા દોરડા આપેલા છે અને સાથે તેના માપ પણ આપેલા છે. तो चार दोरडू अ करता के लागू है.
જમીને બાદ કરવાના છે તો અહીંયા પણ 5 માંથી 5 આવે તો શું વધે શૂન અહીંયા 5 શૂન ની શૂન નીચે ઉતરે અને અહીંયા આવશે 0 તો અહીંયા પણ કેટલું લાંબુ થયું તો અહીંયા લખવાનું દોરડું બ દોરડા ડ કરતા 50 સેમી લાંબુ છે ખ્યાલ આવ્યો હવે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ પાંચમા નંબરમાં દોરડું અ દોરડા ડ કરતા કેટલું ટૂંકું છે તો અહીંયા આપણે જોઈએ અ અને ડ તો ડ ની અંદર કેટલું છે 205 સેમી તો જે મોટી સંખ્યા છે એને ઉપર રાખીએ નાની સંખ્યા 175 છે અને નીચે હવે અહીંયા બાદબાકી કરીએ તો 5 માંથી 5 બાદ કરીએ તો શૂન વધે હવે અહીંયા 0 માંથી 7 ન જાય તો આગળની સંખ્યાથી 10 કો લેતા 1 અને અહીંયા શૂનની ઉપર 10 આવે હવે અહીંયા 10 માંથી 7 બાદ કરીએ કેટલા વધે 3 અને આગળ આવશે શૂન તો અહીંયા જવાબ લખવાનો છે દોરડું અ દોરડા ડ કરતા 30 સેમી ટૂંકું છે ખ્યાલ આવ્યો હવે આપણે આગળ જોઈએ હવે અહીંયા લખ્યું છે કે દોરડા અ અને ક ની કુલ લંબાઈ કેટલી થાય તો કુલ એટલે આપણને ખબર છે કે કુલ એટલે શું આવે સરવાળો બંને સંખ્યાને આપણે ભેગી કરવાની છે તો અહીંયા અ અને ડ માં કરું કઈ સંખ્યા આપી છે જોઈએ તો અહીંયા જુઓ અ ની અંદર 175 છે જ્યારે ક ની અંદર 145 છે તો અહીંયા આપણે એ બંનેનો સરવાળો કરીએ 175 સેમી વત્તા 145 સેમી અહીંયા લખવાનું કુલ સેમી હવે બંનેનો સરવાળો કરીએ આપણને શું જવાબ મળે છે તો 5 ને 5 10 10 ની 16 વત્તી 1 7 ને 1 8 અને 8 ની અંદર 4 એડ કરીએ તો 9 10 11 અને 12 12 નો બગડો વધી 1 તો 1 2 અને 3 તો અહીંયા આવશે 3 તો અહીંયા લખવાનું દોરડા અ અને દોરડા કની કુલ લંબાઈ 320 સેમી છે આગળ જોઈએ 200 સેમી લંબાઈ નજીક દોરડું કયું છે તો 200 છે 200 પછી 201 202 203 204 અને 205 તો તમે અહીંયા જુઓ આપણને એ સંખ્યા દોરડાની અંદર પણ આપેલી છે કે કયું દોરડું છે ડ નંબરનું જુઓ તો એ 205 આપેલું છે જે 200 ની નજીક કહેવાય તો અહીંયા લખવાનું છે 200 દોરડું ડ 205 સેમી નજીક છે એ જ પ્રમાણે 250 છે હવે 250 સેમી લંબાઈ નજીક દોરડું કયું છે તો હવે આપણને 250 આપેલા છે તો અહીંયા જો 250 પછી શું આવે 251 250 પછી 251 252 253 254 અને 255 જે તમને દોરડું આપેલું છે કયું છે ડ તો અહીંયા લખવાનું નજીક છે ખ્યાલ આવ્યો તો આ પ્રમાણે ના દાખલા
તમારે તમારી નોટબુક ની અંદર આ 8-8 દાખલા લખવાના છે અને બાકીના દાખલાની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે। હવે નવા દાખલાની આપણે નવા દાખલા નેક્સ્ટ વિડિયો ની અંદર જોઈશું। બાય।